मतदान चेतना अभियान अंतर्गत छोटाउदेपुर जिला भाजप कार्यालय खाते सांसद गीताबेन राठवा जिला भाजप प्रमुख उपेन्द्र भाई राठवा की उपस्थिति में प्रेस कॉन्फ्रेंस योजवामां आवी हती। गुजरात प्रदेश भारतीय जनता पार्टी की सूचना अनुसार छोटाउदेपुर जिला में आगामी तारीख 25-31 ऑक्टोबर दरमियान मतदान चेतना अभियान शुभारंभ करवामां आवशे। जेना भागरूपे जिला भाजप कार्यालय खाते सांसद गीताबेन राठवा जिला भाजप प्रमुख उपेन्द्रसिंह राठवा की उपस्थिति में आगामी कार्यक्रम अंतर्गत प्रेस कॉन्फ्रेंस योजाई हती। आगामी तारीख 25-31 ऑक्टोबर दरमियान छोटाउदेपुर जिला में प्रदेश भाजपा सूचना अनुसार मतदान चेतना अभियान कार्यक्रम शुभारंभ करवानो छे। आ कार्यक्रम थकी मतदान में जागृति आवे तेमज घर घर संपर्क चलावामां आवनार छे अने 18 वर्ष थी उपरना युवक युवतीओ मतदारों की नोंधणी सरनामाना फेरफार अने स्थळ फेरफारनुं कामकाज आ मतदाता चेतना अभियान अंतर्गत करवामां आवनार छे। सांसद गीताबेन राठवा आ अंगे विनंती करी हती के तमाम आवा मतदारों जे आ कार्यक्रम में जोड़ाई अने पोतानो जे महत्वनुं मतदान थवानुं सपन छे ते पूर्ण करे तेम विनंती करी जणाव्युं हतुं। મોશેન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર। મતદાતા ચેતના અભિયાન પૂરા દેશમાં 25-30 સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે। જે 18 વર્ષના મતદારો દીકરા દીકરીઓ થઈ ગયા છે એની નોંધણી માટે આ એક ખૂબ અદ્ભુત કાર્યક્રમ છે। મારી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। અત્યારે દરેક તાલુકાઓમાં જે ફોર્મ છે 6 નંબરનું 7 નંબરનું અને 8 નંબરનું એના વર્કશોપ ચાલી રહ્યા છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્ય, સાંસદશ્રીઓ તમામ આ વર્કશોપમાં ભાગ લઈને તમામ ગામડે તમામ બૂથોમાં જઈને જે નવા મતદારો છે એની નોંધણી કરવાના છે। જે મતદાર કદાચ બીજા ગામમાં ગયો હોય, સરનામું ફેરફાર થયું હોય, કોઈ મૃત્યુ પામ્યા હોય તો એના પણ સુધારા માટેનો આ ખૂબ સુંદર કાર્યક્રમ છે। મારી પૂરી લોકસભામાં દરેક તાલુકાઓમાં આ મતદાતા ચેતના અભિયાનના કાર્યક્રમો થવાના છે। હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે તમામ આવા મતદારો છે એ આ કાર્યક્રમમાં જોડાય અને પોતાનું જે મહત્વનું જે મતદાર થવાનું એક સ્વપ્ન છે એ આ કાર્યક્રમ થકી પૂરું થાય એ જ અભ્યર્થના અસ્તુ। નિર્વાચન આયોગ દ્વારા જે પ્રકારે મતદાતા ચેતના એક પ્રકલ્પ હંમેશા હાથ ધરાતો હોય છે, દર વર્ષે આપણે જોતા હોઈએ છીએ કે સામાજિક સંસ્થાઓ છે, નિર્વાચન આયોગ છે અને કેટલાક વ્યક્તિગત રીતે પણ ઘણા લોકો છે એ મતદાન જાગૃતિ માટે થઈને એક પ્રકલ્પ ચલાવતા હોય છે, એક ચેતના જાગૃતિનું અભિયાન એ છેડતા હોય છે। પરંતુ ભારત વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જો વિશ્વની સૌથી મોટી એવી ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાતા ચેતના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આ અભિયાન દ્વારા જે પ્રકારે કામગીરી થવાની છે એની રૂપરેખા છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષશ્રીએ જે રીતે આપ સૌને જણાવી એ પ્રકારે એ કાર્યક્રમ ચાલવાનો છે। નિર્વાચન આયોગ દ્વારા છેલ્લા એક મહિનામાં એક જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમાં ફોર્મ નંબર 6, 7 અને 8 આ 3 ફોર્મનો ઉપયોગ થવાનો છે, જેમાં નવા મતદારોની જે નોંધણી થવાની છે એ 1,60,000 જેવી નોંધણી થઈ છે। પરંતુ આ ઘણા બધા મતદારો છે એ ક્યાંકને ક્યાંક બાકી રહી જતા હોય, આજે ભારતનો યુવાન જાગૃત બન્યો છે, ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં સહભાગી થઈ રહ્યો છે ત્યારે નવા મતદારોની નોંધણી પણ ખૂબ સુંદર રીતે થઈ શકે એ માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાતા ચેતના અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત કરવામાં આવ્યું છે। ઘણા મતદારો છે એ મૃત્યુ પામ્યા હોય તેનું નામ કમી કરવું, ઘણા લોકોને સરનામામાં ફેરફાર કરવો છે અને ઘણા લોકોને જ્યારે પોતાના નામમાં કંઈ સુધારણા કરવી છે તો એ પણ થઈ શકે એ પ્રકારનું એક અભિયાન જે રાષ્ટ્રીય કક્ષાએ કોઈ રાજકીય પક્ષે શરૂ કર્યું હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે અને એ રાષ્ટ્રીય કક્ષાએ અભિયાનની પૂર્ણાહુતિ થોડા સમયમાં થઈ જશે, જેના કારણે આપણે આપણી જે મતદાર યાદીઓ છે એને ખૂબ જ સારી રીતે સુચારુરૂપથી અમલમાં મૂકી શકીશું અને વધુમાં વધુ મતદાન થાય એ માટેની પણ લોકોને અપીલ અને પ્રેરણા આપવામાં આવશે। ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં આગામી 25-31 તારીખ સુધી મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ થવાનો છે। જાહેર જગ્યાએ સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના આગેવાનો મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવશે। 18 વર્ષથી ઉપરના
युवक युवतीओ जे नवा मतदारों से नोंधणी सरनामा फेरफार अने स्थळ फेरफार एनु कामकाज आ अभियान अंतर्गत थवानुं छे। जाहेर जग्याओ स्कूलों कॉलेजों केम होस्टेलों अने ए बधी जग्याए युवा मोर्चो अभियान चलावी नवा मतदारों ने भाजप साथे जोड़से अने एमना फॉर्म भरशे।